Today we start our lecture with the subject of WBCNC, which means wiring, estimating, costing and contracting. Our chapter is chapter number 4, estimation of overhead transmission line and underground distribution system. In previous lecture, we have seen the line tower, the transmission tower, any high breaking curve, we have seen the factors. Today we have seen टॉपिक है कि मटेरियल्स फॉर ओवरहेड लाइन कंडक्टर बराबर कि जो ओवरहेड लाइन कंडक्टर है ओके तो मटेरियल क्या प्रकार का होना चाहिए जब मटेरियल सारू हो बराबर जैसे मैंने करंट के एकदम फ्लूएंटली पास થઈ જાય છે ઓકે चलो तो मटेरियल्स क्या प्रकार का होना चाहिए जिन्हें मैंने हम कितना फैक्टर्स में तुमने कहो सबसे पहला है स्पेसिफिक रेजिस्टेंस ऑफ द कंडक्टर मटेरियल शुड बी एज लो एज पॉसिबल એટલે કે સ્પેસિફિક રેઝિસ્ટન્સ કે જેનો વિશિષ્ટ અવરોધ આપણે અત્યારે એવા ટાઈપના કન્ડક્ટર જોવાના કે જેનું મટીરિયલ કેવું હોવું જોઈએ એકદમ સ્મૂથ હોવું જોઈએ કે મિસ જમારી કરણ એકદમ જલ્દી પાસ થઈ જાય તેવા પ્રકારનું હોવું જોઈએ ઓકે તો તેમાં સૌથી પહેલા કન્ડક્ટિંગ મટીરિયલ આ પ્રકારનું હોવું જોઈએ કે સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ ધ કન્ડક્ટર મટીરિયલ શુડ બી એઝ લો એઝ પોસિબલ ઓકે કે કન્ડક્ટિંગ મટીરિયલ છે એનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ કેવો બને કેવો કેવો હોય છે ઓછો હોવો જોઈએ ઓકે ચાલો બીજું છે ઇટ શુડ બી લાઇટ ઇન વેઇટ તમે જે કન્ડક્ટર ઓવરહેડ લાઇન માટે યુઝ કરો છો બરાબર કે વજનમાં કે એકદમ હલકું હોવું જોઈએ નેક્સ્ટ છે ઇટ શુડ હેવ હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ હવે તમે જે લાઇન કન્ડક્ટર માટે જે કન્ડક્ટર યુઝ કરવાના છે જેમાં કે મટીરિયલ એ પ્રકારનું હોવું જોઈએ બરાબર છે કે એના છેડા બજાર તમે ઓવરહેડ લાઇનને જે લંબાવો છો કે એક એન્ટી બીજા એન્ડ બજાર તમે લંબાવો છો બરાબર છે ત્યારે બંને પોર્ટ પર વધારે સ્ટ્રેન્થ ની લાગે બરાબર છે એ પ્રમાણે જો મિકેનિકલ સ્ટ્રેન્થ એમ કે એકદમ મજબૂત હોવી જોઈએ એટલા માટે કહેવામાં આવે ઇટ શુડ હેવ હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ બરાબર ચલો આ છે આ ઓવરહેડ લાઇન કનેક્ટરના મટીરિયલની પ્રોપર્ટીઝ કયા પ્રકારની હોવી જોઈએ તેનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ બને કે ઓછો હોવો જોઈએ જેનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓછો હોય એની કન્ડક્ટિવિટી કેવી આપોઆપ વધી જાય છે બીજું છે ઇટ શુડ બી લાઇટ ઇન વેઇટ વજનમાં કેવા એકદમ હલકા હોવા જોઈએ નેક્સ્ટ છે ઇટ શુડ હેવ હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કે જેની वजन सहन करवाने शक्ति की एकदम मजबूत होवी जोईए એટલે કે તમે જ્યારે ભી કન્ડક્ટર માં કદાચ વધારે પડતો વજન લાગી જાય બરાબર તો એના ક્રોસા પર કે ક્લેમ્પર્સ નું વધારે વજન ની આવે તે પ્રમાણે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોવી જોઈએ બરાબર ટાઈપ ઓફ કન્ડક્ટર આપણે જોયું કે લાઇન કન્ડક્ટર નું મટીરિયલ કયા પ્રકારનું હોવું જોઈએ બરાબર હવે આપણે જોવાનું કે મટીરિયલ કન્ડક્ટર કયા પ્રકારના આવે બરાબર સૌથી પહેલા છે કોપર કન્ડક્ટર આપણે ખબર છે કે કોપર કન્ડક્ટર જેની સ્પેસિફિક રેઝિસ્ટન્સ કેવો છે સૌથી ઓછો છે કે સ્પેસિફિક રેઝિસ્ટન્સ જેમ એનો ઓછો હોય તેમ એની કન્ડક્ટિવિટી કેવી સૌથી વધારે હોય છે એલ્યુમિનિયમની કમ્પેરમાં કોપરની કન્ડક્ટિવિટી કેવી છે કોપરના સ્પેસિફિક રેઝિસ્ટન્સ કેવો છે સૌથી ઓછો છે બરાબર અને એલ્યુમિનિયમ છે બરાબર એની કન્ડક્ટિવિટી કેવી છે એટલે આ કોપર કન્ડક્ટરની કમ્પેરમાં ઓછી છે બરાબર નેક્સ્ટ છે એસી એસી મીન્સ ઓલ એલ્યુમિનિયમ કન્ડક્ટર ઓકે ઓલ એલ્યુમિનિયમ કન્ડક્ટર નેક્સ્ટ છે એસીએસ એલ્યુમિનિયમ કન્ડક્ટર સ્ટીલ રેઇનબો હવે જે એસી કન્ડક્ટર છે કે ઓલ એલ્યુમિનિયમ કન્ડક્ટર છે બરાબર એની એની કન્ડક્ટિવિટી કેવી છે કોપરની કમ્પેરમાં ઘણી 7% જેવી ઓછી છે ઓકે હવે જે ઓલ એલ્યુમિનિયમ કન્ડક્ટરની જે એનો ડ્રોબેક છે મીન્સ કે જેની કન્ડક્ટિવિટી ઓછી છે તેને ઇન્ક્રીઝ કરવા માટે જે નવો કન્ડક્ટર ઇન્ટ્રોડ્યુસ થયો છે જેને કહેવાય છે એસીએસ ઓલ એલ્યુમિનિયમ કન્ડક્ટર સ્ટીલ રેઇનબો જેની અંદર પરસેન્ટેજ કે પ્રકાર હોય કે એલ્યુમિનિયમ ના અલગ અલગ કન્ડક્ટર એની વચ્ચે શું સ્ટીલની પટ્ટી મૂકવામાં આવે છે બરાબર છે એક બંડલ કન્ડક્ટર તૈયાર કરવામાં આવે છે જેને ECSR કહેવામાં આવે છે ઓકે આ છે તમારું ઓવરહેડ લાઇન ના કન્ડક્ટર નું મટીરિયલ અને કયા કયા પ્રકારના બંડલ કન્ડક્ટર આવે એ નેક્સ્ટ આપણો ટોપિક છે ફેક્ટર અફેક્ટિંગ ધ સાઇઝ ઓફ ધ કન્ડક્ટર હવે લાઇન કન્ડક્ટર ના આપણે મટીરિયલ જોઈએ બરાબર છે ચાલો મટીરિયલ આપણે નક્કી કરી લઈએ હવે આપણે જોવાનું કે જ્યારે આપણે કન્ડક્ટર સાઇઝ નક્કી કરવાનું છે તો સાઇઝ કયા છે ના खबर અને એના પર જે ઇન્સ્યુલેશન કરું એ કોના પર ડિપેન્ડ કરે છે એના માટે પાસ થતા વોલ્ટેજ પર ડિપેન્ડ કરે છે બરાબર સિમ્પલી કહેવામાં આવે બરાબર તો કન્ડક્ટર સાઇઝ ડિપેન્ડ ઓન એમાંથી કેટલો કરંટ પાસ થાય એના પર ડિપેન્ડ કરે છે અને એના પર કરેલો જે ઇન્સ્યુલેશન કરું એમાંથી પાસ થતા
વોટ ઇઝ ધ ડિપેન્ડન્ટ આપણે બે માર્કનો ક્વેશ્ચન પૂછાય છે કન્ડક્ટરની સાઈઝ નક્કી કરવી છે તો કયો ફેક્ટર છે મારો તો કન્ડક્ટરની સાઈઝ નક્કી કરવી હોય તો તેમાંથી પાસ થતા કરંટની કેપેસિટી પર એની સાઈઝ નક્કી કરવામાં આવે અને એના પરનો જે આપણે ઇન્સ્યુલેશન જોઈએ છે ઇન્સ્યુલેશન ત્યાં બેસ્ટ કરવામાં આવે છે એમાંથી પાસ થતા વોટેજ પર ડિપેન્ડ કરે છે ઓકે જે કન્ડક્ટરની સાઈઝ જ્યારે નક્કી કરીએ છીએ માને તો આપણે એક્ઝામ્પલ લઈએ કે સપોઝ કોઈ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઈન છે એમાંથી 230 એમ્પીયરનો કરાજ કરંટ પાસ થવાનો હોય બરાબર તો કન્ડક્ટરની સાઈઝ તમારે એ પ્રમાણે નક્કી કરવી કે જેનાથી કરાજ 230 એમ્પીયર થી 20-30% વધારે જો કરંટ એમાંથી પાસ થાય તો બે કન્ડક્ટરને કોઈ વાંધો નહીં આવે તે પ્રમાણેની કેપેસિટી હોવી જોઈએ ઓકે તો તેના માટે સૌથી પહેલો ફેક્ટર કહેવામાં આવે છે પાવર ટ્રાન્સમિશન કેપેસિટી ઓફ ધ લાઈન કે ટ્રાન્સમિશન લાઈન માંથી કેટલો પાવર ટ્રાન્સમિટ થવાનો છે એના પર કન્ડક્ટરની સાઈઝ નક્કી કરવામાં આવે છે બીજો ફેક્ટર છે લેન્થ ઓફ ધ ટ્રાન્સમિશન લાઈન હવે જે ટ્રાન્સમિશન લાઈન ખરી બરાબર એની લેન્થ ખૂબ જ લાંબી 1 કિલોમીટર સુધી વિસ્તરેલી હોય છે ઓકે તો જેમ કન્ડક્ટરની ટ્રાન્સમિશનની લાઈન વધારે લંબાઈ વધારે છે તે પ્રમાણે છે કન્ડક્ટરની સાઈઝ ભી આપણે નક્કી કરવાની આવે છે એટલે એનો બીજો ફેક્ટર કયો છે કે લેન્થ ઓફ ધ ટ્રાન્સમિશન લાઈન કે ટ્રાન્સમિશન લાઈન ની લંબાઈ પર કન્ડક્ટરની સાઈઝ ડિપેન્ડ કરે છે નેક્સ્ટ છે વર્કિંગ વોલ્ટેજ ઓફ ધ લાઈન મતલબ તમને જસ્ટ કીધું કે એના પર કરેલી ઇન્સ્યુલેશન છે આપણે ડિપેન્ડ કરે વોલ્ટેજ પર ડિપેન્ડ કરે છે તો સેમ એ કે વર્કિંગ વોલ્ટેજ ઓફ ધ લાઈન કે લાઈન એટલે તમારી પાસે કા વોલ્ટેજ હાઈ વોલ્ટેજ છે લો વોલ્ટેજ છે મીડિયમ વોલ્ટેજ છે સુપર વોલ્ટેજ છે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ છે એના પર લાઈન કનેક્ટરની સાઈઝ નક્કી કરવામાં આવે છે નેક્સ્ટ છે પાવર ફેક્ટર ઓફ ધ લાઈન લોડ ઓકે કે પાવર ફેક્ટર પર એટલે કે પાવર ફેક્ટર એટલે કે cos phi જે લાઈનમાંથી કરંટ પાસ થાય છે એના પર ડિપેન્ડ કરે છે એટલે કે પાવર ફેક્ટરને ભી આપણે ધ્યાનમાં લેવું પડે પાવર ફેક્ટરને આધારે પણ લાઈન કન્ડક્ટર શું કરવામાં સાઈઝ નક્કી કરવામાં આવે છે નેક્સ્ટ છે ડિપેન્ડ અપોન ધ વોલ્ટેજ ડ્રોપ કે કોઈ પણ લાઈન કન્ડક્ટર હોય તો આપણે એ ફેક્ટર ભી મગજમાં રાખવાનું હોય છે કે જેમાં સપોઝ કે 400 કિલો વોલ્ટનો સપ્લાય પાસ થાય છે 132 કિલો સપ્લાય વોલ્ટેજ પાસ થાય છે પણ જેટલો સપ્લાય આપણે મોકલે છે ત્યાં એન્ડ સુધી તેટલો પૂરેપૂરો પહોંચશે કે નહીં કે ઇન બિટવીન વચ્ચે કશું વોલ્ટેજ ડ્રોપ થાય છે કે તેને આધારે પણ શું કરવામાં આવે છે લાઈન કન્ડક્ટરની સાઈઝ નક્કી કરવામાં આવે છે એટલા માટે કહેવામાં આવે છે કે ડિપેન્ડ અપોન ધ વોલ્ટેજ ડ્રોપ નેક્સ્ટ છે એન્યુઅલ એક્સપેન્સ લાઈન ઇન્ટરેસ્ટ ઓન ધ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ડેપ્રિસિએશન ઓન ધ લાઈન કે જ્યારે તમે લાઈન કન્ડક્ટર બનાવો છો કે લાઈન કન્ડક્ટર ઇઝ ઓવર લાઈન પર આપણે જ્યારે બનાવી દીધી બરાબર હવે એના પર આપણે લાઈન કન્ડક્ટર વળાવવાના છે તો લાઈન કન્ડક્ટર વળાવવા માટે આપણે કેપિટલ કોસ્ટ કેટલો લાગશે એ બી આપણે જોવાનું છે અને એ બી આપણે શું કરવામાં આવે ધ્યાનમાં લેવામાં આવે ઓકે કે એન્યુઅલ એટલે આપણે આખા વર્ષ દરમિયાન આપણે કેટલો ચાર્જ લાગશે એનો ઘસારો થશે ત્યારે આપણને કેટલો ચાર્જ લાગશે એ બધી વસ્તુ સૂત્રમાં કેલ્ક્યુલેટ કરવામાં આવે છે આ બધા કેલ્ક્યુલેશનના આધારે પણ લાઈન કન્ડક્ટરની સાઈઝ નક્કી કરવામાં આવે છે છેલ્લું છે એનર્જી લોસ અકરિંગ ઇન ધ લાઈન એન્ડ ઇટ્સ એન્યુઅલ કોસ્ટ જસ્ટ તમે કીધું એ પ્રમાણે આખા વર્ષ દરમિયાન તમને કેટલો એનર્જી લોસ થાય છે તેના પર કન્ડક્ટરની સાઈઝ નક્કી કરવામાં આવે છે ઓકે આ છે તમારો આજનો ટોપિક કે ઓવરહેડ લાઈન કન્ડક્ટરનો મટીરિયલ્સ કયા પ્રકારના હોવું જોઈએ અને કન્ડક્ટર કયા ટાઈપના આવે એ છે અને વિગત કયા કન્ડક્ટર યુઝ થાય છે કોપર મોટે ભાગે આપણને ઓછો યુઝ કરવામાં કેમ કારણ કે કિંમતમાં કેવું છે મોંઘો પડે છે એટલા માટે અને એની ભંગારમાં કિંમત પણ કેવી આવે છે એલ્યુમિનિયમની કમ્પેરમાં વધારે આવે છે એટલે મોટે ભાગે કયા કન્ડક્ટર યુઝ થાય છે એલ્યુમિનિયમનો કન્ડક્ટર યુઝ થાય છે ઓકે અને જે આપણે આપણા ઘરે જે લાઈન દ્વારા સપ્લાય પડે એટલે પણ મોટે ભાગે એસી કન્ડક્ટર યુઝ કરવામાં આવે ઓલ એલ્યુમિનિયમ કન્ડક્ટર તો આ છે તમારા લાઈન કન્ડક્ટર માટેના મટીરિયલ્સ અને કન્ડક્ટરની સાઈઝ તમે જ્યારે નક્કી કરો છો તો કયા કયા ફેક્ટર્સને આધારે કન્ડક્ટરની સાઈઝ નક્કી કરો છો એના ટોપિક છે ઓકે અને મેઇનલી જે તમારે યાદ રાખવાનું છે કે બરાબર આ ઇન્ટરવ્યુઅર્સ ક્વેશ્ચન છે કે કદાચ તમને પૂછી પડે કે ચાલો કન્ડક્ટરની સાઈઝ મેઇનલી સેના પર ડિપેન્ડ કરે તો સેના પર કરે એમાંથી પાસ થતા કરંટ પર ડિપેન્ડ કરે અને એના આને કન્ડક્ટર પર કરેલું જે ઇન્સ્યુલેશન હોય છે ઓકે તે કોના બેઝ પર કરવામાં એનામાં પાસ થતા વોલ્ટેજ પર કરવામાં આવે છે આ છે આપણો આજનો ટોપિક મટીરિયલ્સ ફોર ઓવરહેડ લાઈન કન્ડક્ટર એન્ડ ફેક્ટર ઇફેક્ટિંગ સાઈઝ ઓફ ધ કન્ડક્ટર થેન્ક યુ